आखा वर्ष वापरता
જે આપણે શું આપણે ઉપયોગ કરીએ છીએ વરસાદના પાણીનો ના રસ્તા પર જુઓ તો રસ્તાના બધા ખરબચડા ભરાયેલા ભરાયેલા રહે આપણે સાધન કાઢવું હોય તો એ આપણને મુશ્કેલી પડે ચાલવું હોય તો એ આપણા ઘૂંટણ સુધી પાણી આવતું હોય તો આપણે એ પાણીનો વેસ્ટેડ એટલે કે જવા દઈએ છીએ પણ પહેલાના જમાનામાં આ લોકો આવી રીતે એક તળાવ ભરાય તો બીજું બીજા રીતે બીજું આવી રીતે તેઓ વરસાદના પાણીનો સંગ્રહ કરતા હતા પાછળ છે અલ્પિરુલીની નજરે શું નામ છે અલ્પિરુલીની અલ્પિરુલીની બરાબર આ નામ છે તો એને આપણે જોઈશું પાન નંબર 52 પર છે હજારો વર્ષ પહેલા એક મુસાફર ભારતમાં આવ્યો એટલે તમે કયા દેશમાં રહો છો તમને ખબર છે કેટલાને ખબર છે તમે કયા દેશમાં રહો છો તો આપણે કયા દેશમાં રહીએ છીએ ભારત દેશમાં કયા દેશમાં રહીએ છીએ ભારત તો હજારો વર્ષ પહેલા એક મુસાફર આપણા દેશમાં એટલે કે ભારતમાં આવ્યો હતો તેનું નામ અલ્પિરુલી હતું એ જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે જે સ્થળેથી આવ્યો હતો તે સ્થળનું નામ હતું ઉઝબેકિસ્તાન અલ્પિરુલીએ જે જોયું તેનું બારીકાઈથી તેણે અવલોકન કર્યું અને દરેક વિગત નોંધી તેણે ખાસ એ વસ્તુઓની નોંધ કરી જે તેના પોતાના દેશ કરતાં અલગ હતી અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું હતું તેનો કેટલો ભાગ આપેલો છે તમને બ્લુ કલરની પ્રિન્ટમાં તમારી ચોપડીની અંદર એ ભાગ દેખાશે તો એ ભાગમાં તેણે જે તળાવો વિશેની જે તેણે માહિતી લીધી એનો કેટલો ભાગ તેણે અહીંયા લખેલો છે અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે મારા દેશના લોકો તમને જોઈને આશ્ચર્ય પામશે તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે શું બનાવે છે તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે ઉપર જવાના અને નીચે આવવાના પગથિયા જુદા જુદા છે એટલા માટે ત્યાં ભીડ ઓછી થાય છે જે તળાવ બનાવે છે તેની આજુબાજુ ચબૂતરા બનાવવામાં આવે છે એટલે કે પથ્થરો અને લોખંડના સળિયા ભેગા કરીને દિવાલો બનાવી દેવામાં આવે છે અને તેની ઉપર ઉતરવાના તેની આમ નીચે ઉતરવાના પગથિયા પણ અલગ છે અને ઉપર જવાના પગથિયા પણ અલગ છે જેથી લોકોને ભીડ જોવા પડતી નથી આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલ્પિરુલીએ લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ કદાચ ક્યારેક તમારે જૂનાગઢ જવાનું થાય અથવા તો જ્યાં આપણા જૂના જમાનાના જે રાજાઓ હતા ત્યાં તે સ્થળોએ જવાનું થાય તો ત્યાં આગળ વાવ હોય તો વાવની મુલાકાત તમે અવશ્ય લેજો વાવની અંદર પણ આવી રીતે પગથિયા દોરેલા હોય છે જે પગથિયા ઉતરીને લોકો નીચે પાણી ભરવા જતા હતા અને એ પાણી વાવમાંથી લઈને તેઓ ઉપર પાણી ભરીને જતા હતા આપણી જેમ નહીં કે કૂવામાં પાઇપલાઇન જોડી દીધી એટલે ડાયરેક્ટ મોટર ચાલુ કરી કે પાણી ઉપર આવી જાય એવું પહેલાના જમાનામાં નહોતું પહેલાના જમાનાની સ્ત્રીઓ આવી રીતે પગથિયા પછી ઉતરીને વાવની અંદર પાણી ભરવા જતા હતા અને એ વેળામાં પાણી ભરીને પછી તેઓ પગથિયા દ્વારા ઉપર આવતા હતા અવલોકન કરો અને શોધી કાઢો તમારી શાળાની આસપાસનો વિસ્તાર જુઓ અત્યારે તો તમે શાળામાં આવતા નથી પરંતુ જ્યારે પણ આવવાનું થાય ત્યારે તમારી શાળાની આસપાસનો વિસ્તાર તમારે જોવાનો છે ત્યાં કોઈ ખેતર પાકા રસ્તા વાડીઓ ગટર વગેરે હોઈ શકે તે વિસ્તારો ઢાળવાળો છે કે પથરા છે કે સપાટ છે આપણે તો જે રસ્તેથી આવીએ છીએ તે રસ્તે તમારો રોડ છે એટલે તમે તો લખી શકો કે રસ્તો સપાટ છે વિચારો ત્યાં વરસાદ આવે તો શું થાય શું લખવાનું છે તમારે વરસાદ આવે તો તરત જ તમારા મમ્મી પપ્પા ફોન કરીને કહે છે કે અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે એટલે મારો છોકરો આજે સ્કૂલે આવશે નહીં ખબર છે ને બધાને તો વરસાદનું પાણી ક્યાં જશે ગટરમાં પાઇપમાં કે ખાડાઓમાં ક્યાં જશે પાણી તો કે ગટરની અંદર સ્વાભાવિક છે ગટરની અંદર જ જાય કારણ કે આપણે તેનો સંગ્રહ તો કરતા નથી શું થોડું પાણી જમીનમાં પણ ઉતરે છે તો કે હા એના પહેલાં થોડું પાણી જમીનમાં ઉતરી જાય છે
કારણ કે જમીન ઉનાળાના તાપથી ગરમ થઈ ગયેલી હોય, જમીન ભીની થાય, પણ જ્યાં સપાટ વિસ્તાર હોય ત્યાં, એટલે કે આપણો જે વિસ્તાર છે ત્યાં ડામરનો રોડ છે, તો એ જમીન પર ડામરનો રોડ આવી ગયો એટલે ત્યાં આગળ પાણી ઉતરતું નથી, પરંતુ આપણે તો રસ્તા પર ચારે બાજુ આપણને પાણી જોવા મળશે. તો મેં તમને કીધું એમ જ કે સપાટ વિસ્તાર જે રોડવાળો વિસ્તાર હશે ત્યાં પાણી વહી જાય છે ને નીચે ભરાઈ રહે છે. જ્યારે તળાવમાં પાણી ભરાય છે અને ઘણા દિવસ રહે છે, તળાવનું પાણી શોષાઈને જમીન ઉપાણ પર ઉતરે છે. આગળ છે ટીપે ટીપે. જેસલમેર ઉપરાંત રાજસ્થાન અને ગુજરાત ઘણી જગ્યાએ ઓછો વરસાદ થાય છે. અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો. અહીંની નદીઓમાં આખું વર્ષ પાણી હોતું નથી. આપણે ગુજરાત, રાજસ્થાન અને ત્રીજું વિસ્તાર છે જેસલમેર. રાજસ્થાન અને ગુજરાત, તો આ વિસ્તારમાં વરસાદ ઓછો પડે છે, તેથી અહીં આખા વર્ષ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડે છે, ક્યારેક તો એટલો પણ નથી આવતો. અહીંની નદીઓમાં આખું વરસ પાણી હોતું નથી, તેમ છતાં આ વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં પાણીની અછત નથી. કારણ કેમ નથી? કારણ કે લોકો જાણે છે કે પાણીનું દરેક ટીપું કિંમતી છે. હવે એ લોકો પાણીનો સંગ્રહ કેવી રીતે કરે છે એ આપણે આ પાઠમાં જોવાનું, અહીંયા આ પાના પર જોવાનું છે. તો પાણીનું દરેક ટીપું કિંમતી છે. પાણીનો સંગ્રહ કરવા તળાવ અને ટાંકા બનાવવામાં આવ્યા હતા. પાણી દરેકની જરૂરિયાત છે. આથી પાણીના સંગ્રહ માટે સૌએ પ્રયત્ન કરવા જોઈએ. આ કામ વેપારી હોય કે મજૂર, કારીગર હોય કે ખેડૂત, દરેકે સાથે મળીને કરવું જોઈએ. નદી તળાવમાંથી પાણી જમીનમાં ઉતરી કૂવા અને વાવ સુધી પહોંચે છે, જેથી તે વિસ્તારની જમીન ફળદ્રુપ બને છે. નદી તળાવમાંથી પાણી ક્યાં જાય છે? કૂવામાં અને પછી વાવમાં જાય છે, જેથી ત્યાંનો જે વિસ્તાર હોય છે એ જમીન કેવી હોય છે? ફળદ્રુપ બને છે. આ વિસ્તારમાં દરેક ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ છે. તમારી જમણી બાજુનું ચિત્ર તમે જોશો, આ ચિત્ર, અત્યારે આપણે આ ચિત્રની વાત કરીએ છીએ, તો એમાં તમને જોવા મળશે ઘર છે, બરાબર? તમારા મતે વરસાદનું પાણી જે છત ઉપર પડે છે તે કેવી રીતે જમીનની અંદર ટાંકીમાં પહોંચતું હશે તેનો રસ્તો દોરવાનો છે. તો છત પર પાણી જે ભરાય છે તો તમે જોશો, તો તમારા ચિત્રની અંદર છત પર જે પાણી ભરાય છે તે પાણી બાજુમાં જે પાઇપલાઇન કરેલી છે આ રીતે તમને છત આપેલી છે, બરાબર? એની આ બાજુ તમારી પાઇપલાઇન કરેલી છે, દેખાય છે તમારા ચિત્રની અંદર? એ પાઇપલાઇન કરેલી છે, એ ડાયરેક્ટ નીચે, એની નીચે ટાંકો દોરેલો છે. શું દોરેલો છે? ટાંકો દોરેલો છે. અને અહીંયા તમને ડોલ દેખાતી હશે,
છે એ ચિત્ર તમે તમારી ચોપડીની અંદર જોઈ શકશો। આગળ છે આટલું જાણો, પ્રવેશદ્વારની સંખ્યા મુજબ પ્રકારના વાવ હોય છે। પ્રવેશદ્વારની સંખ્યા મુજબ ચાર પ્રકારની વાવ હોય છે। કઈ કઈ વાવ હોય છે? નંદા, ગયા વખતે આ પ્રશ્ન આવ્યો હતો, ભદ્રા, નંદા, ભદ્રા, જયા અને વિજયા, આ ચાર પ્રકારની વાવ હોય છે। ગયા વખતે પ્રશ્ન પૂછાયો હતો કે વાવ કેટલા પ્રકારની હોય છે, કઈ કઈ, અને દરેક પ્રકારના વાવના પ્રવેશદ્વારની સંખ્યા લખવાની આવી હતી। તો તમારે ચાર વાવ કરવાની, નંદા, ભદ્રા, જયા અને વિજયા। જે નંદા છે એ એક પ્રવેશદ્વાર ધરાવે છે, ભદ્રા છે એ બે, જયા છે એ ત્રણ અને વિજયા છે એ ચાર પ્રવેશદ્વાર ધરાવે છે। તમે ક્યારેક વાવ જોઈ છે? મેં તમને કીધું એમ, અત્યારે ના જોયું હોય તો ત્યારે જૂનાગઢના પ્રવાસે જજો અને વાવના વાવ જોજો। અહીંયા તમને ચિત્ર આપ્યું છે વાવનું, આ ચિત્ર છે, એક વાવનું ચિત્ર છે, જુઓ। હા જુઓ, એનું પગથિયા દેખાય છે ને, ત્યાંથી લોકો પાણી ભરવા માટે નીચે ઉતરતા હતા। આ જે ભાગ છે તે તમારો પાણીનો ભાગ છે। તો આવી રીતે તેઓ પગથિયા ઉતરીને વાવની અંદરથી પાણી ભરીને પછી એ પાણી ભરીને તેઓ ઉપર પગથિયા ચડીને ઉપર જતા હતા। આ ચિત્ર જુઓ, તમે જોઈને અનુમાન કરી શકો છો કે દાદર અંદર ઘણા પાણી ઊંડે જાય છે। કુવામાંથી પાણી ઉપર ખેંચવાને બદલે લોકો દાદરથી નીચે જાય છે અને પાણી સુધી પહોંચી શકે છે તેને વાવ કહેવામાં આવે છે। ઘણા વર્ષો પહેલા લોકો તેમના પ્રાણીઓ અને માલ સામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા હતા। તે સમયે લોકોને લાગ્યું કે તરસ્યા મુસાફરોને પાણી આપવું એ સારી બાબત છે, તેથી તેઓએ ઘણી વાવ બંધાવી। તમે ક્યારેક તમારા વિસ્તારમાં પાણીની અછતનો સામનો કર્યો છે? જો હા તો પછી તેનું કારણ શું હતું? ઉનાળામાં લોકો બેડા નીકળે, લોકો જ્યારે ફ્લેટની અંદર પણ આજે જોવા મળે છે, કેટલીક વખત લોકો બેડા લઈને પાણી ભરવા માટે બીજા ફ્લેટમાં જતા હોય છે। શોધી કાઢો, તમારા દાદા દાદી અથવા કોઈ વડીલ સાથે વાત કરો, જ્યારે તેઓ તમારી ઉંમરના હતા ત્યારે તેઓ ઘર વપરાશ માટે પાણી ક્યાંથી મેળવતા, અત્યારે કોઈ ફેરફાર છે? તો કે મારા દાદા દાદી જ્યારે અમારા જેવડા હતા ત્યારે ઘર વપરાશનું પાણી બેડા કે કૂવામાંથી મેળવતા હતા, અત્યારે બેડો સુકાઈ ગયો છે, કૂવા ઊંડા જતા રહ્યા છે, હાલ મોટું પાણી ટાંકીમાં ચડાવાય છે અને નળ દ્વારા ઘેર ઘેર પાણી આવે છે। મુસાફરો માટે પાણીની કેવી વ્યવસ્થા છે એ કરવામાં આવી હતી? ઉદાહરણ તરીકે પરબ, મશક અથવા કંઈ બીજું, અત્યારે લોકો મુસાફરીમાં પાણી માટે શું કરે છે? તો કે પહેલાંના સમયમાં જ્યારે મુસાફરી કરનારા લોકો પોતાની સાથે પાણીની મશક રાખતા હતા, કોઈ મશકમાં પણ પાણી જે ભરી જતા હતા, ગાડું જોડીને પ્રવાસી નીકળ્યા હોય તો ગાડા નીચે પાણીની ભરેલી બાટલી તેઓ લટકાવતા હતા, કોઈ કોઈ દોરી અને લોટોમાં સાથે રાખતા હતા, કૂવો આવે ત્યારે તેમાંથી લોટા વડે પાણી ખેંચીને તે લોકો પી લેતા હતા। અત્યારે વાહનો વધી રહ્યા છે અને બજારના પ્લાસ્ટિકની બોટલો કે તૈયાર વોટર બેગ પણ મળે છે, લોકો ઘરેથી બોટલ કે વોટર બેગમાં પાણી ભરીને નીકળે છે અને પાણી ખૂટે તો બહારની દુકાનેથી તેઓ પાણી ખરીદી લે છે। આગળ છે પાણી સાથે જોડાયેલા રિવાજ। આજે પણ લોકો જૂના તળાવો, ધરાવો, વાવ અને વેડામાંથી પાણી મેળવે છે। ઘણી જગ્યાએ કુવા તળાવ હોય તો ઘણી જગ્યાએ લોકો એમાંથી પણ પાણી આજે મેળવતા હોય છે। ઘણા બધા તહેવારો અને રિવાજો પાણી સાથે જોડાયેલા હોય છે। કોઈ પણ જગ્યાએ જ્યારે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય ત્યારે લોકો તળાવની આજુબાજુ ઉજવણી કરવા કે જળ વધવા ભેગા થાય છે। ચોમાસાની અંદર જ્યારે નદીમાં ઘણું બધું પાણી આવે તો તમે જોજો, ઘણું બધું પાણી આવે અને પૂરની સ્થિતિ સર્જાય ત્યારે લોકો, કેટલીક સ્ત્રીઓ જે જૂના જમાનાની સ્ત્રીઓ હોય છે, તે તંબુ, ચોખા અને દીવો લઈને જ્યાં પાણી ભરાઈ જતો હતો નદીની અંદર
વધાવતી હોય છે કે હે જળ માતા હવે તમે અહીંથી ઉતરી જજો, એટલે કે તમારું પાણી અહીંથી ઉતારી લેજો, અમારા ઘરની અંદર ના પહોંચે તેનું તમે કરજો. પછી શીતળા સાતમ, અહીંયા સિટીમાં તો લોકો ઘરની અંદર નાહી લે છે, પણ શીતળા સાતમ જ્યારે હોય છે ત્યારે ગામડાની જે સ્ત્રીઓ હોય છે તે થાળી સજાવીને તે નદીએ જાય છે અને એ નદીએ તેઓ સ્નાન પણ કરે છે અને એ દિવસે તેઓ નદી માતાની પૂજા પણ કરે છે અને એ નદીને વધાવે પણ છે. કંકુ ચોખા વડે પૂજા કરીને એ લોકો નદીને વધાવે પણ છે. બીજું દશામાની, દશામાની પૂજાઓ, દશામાનું જે વ્રત કરતા હોય છે એ લોકો જે દશામાની મૂર્તિ પણ નદીએ પધરાવા જાય છે ત્યારે નદીની અંદર પધરાવે છે અને ત્યારે પણ લોકો નદીના પાણીને વધારે છે. ગણેશ ચોથ હોય ત્યારે ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવાનું હોય ત્યારે પણ લોકો નદીમાં તેને પધરાવવા માટે જાય છે. તો આવી રીતે અલગ અલગ રીતે લોકો નદીની પૂજા કરતા હોય છે. આ ચિત્રમાં ઉત્તરાખંડમાં રહેતી નવોદાને જુઓ, પેજ નંબર 54 પર, લગ્ન પછી તે નવા ગામમાં આવી છે કે ઝરણા અથવા તળાવને પગે લાગે છે. ભારતની ગ્રામ્ય સંસ્કૃતિમાં લોકો પહેલા વરસાદનું પાણી જ્યારે નદી કે તળાવમાં આવે ત્યારે તેના વધામણા કરી ઉત્સવ પૂજા કરે છે. શહેરોમાં આ રિવાજનું રસપ્રદ રૂપ જોઈ શકાય છે. નવોના ઘરમાં પાણીના નળની પૂજા કરે છે. શું આપણે પાણી વગર આપણા જીવનની કલ્પના કરી શકીએ? કે ના, આપણે આપણા જીવનની કલ્પના કરી શકીએ જ નહીં, કારણ કે આપણે દરેક જરૂરિયાત પર આપણને પાણીની જરૂર પડે છે. ગુજરાતના ઘણા ગામોમાં તળાવ છલકાઈ જાય તેની ઉજવણી કરવામાં આવે છે. તળાવ છલકાય તે દિવસે ગામ કે નગરમાં રજા રાખવામાં આવે છે અને મેઘલાડુની વહેંચણી પણ કરવામાં આવે છે. તો મિત્રો, આ રહ્યો આપણો આજનો વિડીયો. અહીંયા હું પૂરો કરું છું, જળ એ જીવન. આની અંદરથી સવાલ જવાબ PDF હું તમે લખીને મોકલી દઈશ, જે તમારે તમારી નોટની અંદર લખવાની રહેશે. આગળના વિડીયોમાં આપણે પારા નંબર 55 થી જોઈશું. અહીંયા સર્વ મિત્રોને જય ગણપતિ.